નિયમની ચર્ચા હતી. ડાઉસના નિયમની અંદર એક પાછું વધારાનું તમને એક પૃષ્ઠ આપ્યું હતું, બરાબર? એ પૃષ્ઠની પણ જોડે આપણે ચર્ચા કરી લઈએ, બરાબર? બધા પેલું વેઇટિંગ રૂમ બંધ કરી દેવું એટલે બધા અંદર આરામથી આવી જઈ શકે. ચલો કેટલા જણા આવી ગયા છે જોઈ લઈએ. 9 સરોજની બહુ દિવસ આવી, વેલકમ. ચલો મૈત્રી, નિધિ, મિતુલ, હિરલ, રિયાજ, માનસી, પ્રિયાંશી. હવે એક પરીના થોડુંક શું એના ઘરે એવો પ્રોબ્લેમ છે એટલે કદાચ એ નહીં આવી શકે, બરાબર? એક પરીના, પછી પરીના, બરાબર? પછી બીજું કોણ છે? હર્ષ, બરાબર? બીજું કોણ રહ્યું બાકી? માનવ. પછી બીજું 9 10 એક રહ્યું હજુ. ડિમ્પલ આવી ગઈ? ડિમ્પલ, ડિમ્પલ હર્ષ છે. ઓકે, ચલો હર્ષ કાઢી નાખું તો ડિમ્પલ. ચલો ડિમ્પલ, તો પછી બીજું કોણ રહ્યું બાકી? હર્ષ આવી ગયો, જોઈ લેવું ફરી વાર, બરાબર? કોઈ આવી ગયું હોય ને તમારું નામ સાઈડ પર દેખી જાય તો મને કહી દો, બરાબર? ચલો ઓકે, હર્ષ આવી ગયો છે. ચલો વાંધો નહીં. ઓકે હર્ષ ભાઈ, કેવું છે તારે? હલો હર્ષ, અવાજ આવે છે મારો? હર્ષ, હલો હર્ષ, અવાજ સંભળાય છે મારો? હલો હર્ષ, કેમ અવાજ નથી સંભળાતો મારો તને? હર્ષ, ચલો હવે અમુક વાર તો શું થાય આપણે, ચલો નેટવર્ક નું બહાનું બી મળી જાય કે આપણે હાજર હોય ને આપણે બોલવું ના હોય તો આપણે એમ પણ કહી દઈએ સર નેટવર્ક નતું, આમ હતું, તેમ હતું. તો ગમે તેવી દુનિયા આગળ વધી જાય તો એને એપ્રોપ્રિએટ એના બહાના મળી જાય આપણને, બરાબર? નાના હતા ત્યારે આપણે બીજા બહાના કરતા, થોડા થોડા મોટા થતા જઈએ તેમ તેમ બહાનાની એ બહાનાની ક્વોલિટી બદલાતી જાય, બરાબર? ચલો અહીંયા આગળ ધ્યાન આપી દો. હવે અહીંયા આગળ એક નળાકાર આપેલું, બરાબર? આ નળાકારની અંદર તમને અહીંયા આગળ વિદ્યુતક્ષેત્ર આ દિશામાં આપ્યું છે. માની લો કે વિદ્યુતક્ષેત્ર આ દિશામાં, તો એનો ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા એસ આ દિશામાં થયો. એ જ રીતે ક્ષેત્રફળનો સદિશ એ બીજો આ બાજુનો દિશામાં થાય, બરાબર? અને વિદ્યુતક્ષેત્ર આની આ વિરુદ્ધ દિશામાં થયું આગળ, બરાબર? એ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો. દાખલા તરીકે આ દિશાની અંદર પણ તમે વિદ્યુતક્ષેત્ર માની લો છો તો અહીંયા આગળ તમારે જો માઇનસ થઈ જશે, વિદ્યુતક્ષેત્ર આ દિશામાં છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે જશો અને ક્ષેત્રફળનો સદિશ પણ માઇનસ થયો, આ વિદ્યુતક્ષેત્ર પણ માઇનસ થયો, તો અહીંયા આગળ તમને ફ્લક્સ 1 મળશે, અહીંયા આગળ ફ્લક્સ 2 મળશે, અહીંયા આગળ થીટા બરાબર 180 થશે, અહીં થીટા બરાબર તમારી જોડે 0 થશે. પણ આ દિશાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ક્ષેત્રફળનો સદિશ, અહીંયા આગળ ક્ષેત્રફળ તમે વિચારો તો ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી થયો, માટે અહીંયા આગળ ફ્લક્સ 3 બરાબર 0 થાય. આની પણ આપણે ચર્ચા કરી હતી ગઈકાલે, બોલો. ગઈકાલે એટલે લાસ્ટ લેક્ચરમાં. આમાં કોઈ કન્ફ્યુઝન? હેલો, ખ્યાલ આવ્યો આમાં? ઓકે, ચલો ઓકે. હવે એના અગત્યના મુદ્દાની આપણે ચર્ચા કરવાની હતી, બરાબર? ગાઉસના નિયમનો અગત્યના મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. આ એક દાખલો ઉદાહરણ આપણે લઈશું એટલે આ રીતનો દાખલો છે, તો આના પરથી તમને અંદાજ આવી જશે કે આપણે શું કરવાનું છે આગળ, બરાબર? ચલો તો સૌથી પહેલા મેં એક વસ્તુ કે એના અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ. તો ગાઉસનો નિયમ એ દરેક પ્રકારના આકાર અને પરિમાણ ધરાવતા હોય એની પર તમે લાગુ પાડી શકો છો. એનો મતલબ એ થયો કે ગાઉસનો નિયમ એ સનાતન સત્ય છે. જેટલો સનાતન સત્ય કુલમનો નિયમ છે એટલો જ નિયમ આ પણ છે. એનું રીઝન પણ છે કે ગાઉસનો નિયમ એ બીજું કશું નહીં પણ કુલમના નિયમનું સંકલન સ્વરૂપ છે. કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ગાઉસનો નિયમ એ ખાલી જગ્યા નિયમનું સંકલન સ્વરૂપ છે. સંકલન એટલે સમેશન, આપણે લાસ્ટમાં સમેશન કર્યું, યાદ કરો. આની અંદર આપણે શું કર્યું? છેલ્લે આપણે જે સૂત્ર લાયા ફાઈ બરાબર આપણે શું લાયા? ડેલ્ટા ફાઈ જે હતું એનું સંકલન કર્યું હતું. આઈ રનિંગ ફ્રોમ 1 to n જેટલા થાય એટલા. તો આની અંદર આપણે સંકલન એટલે કે સરળો, આ તમને એક પ્રકારનું ઇન્ટિગ્રેશન બતાવે છે. તો આમ તો ઇન્ટિગ્રેશન ઈ ઇન્ટુ ડી એ આ તમે સૂત્ર વાપરો તો પણ એક પ્લસનું સૂત્ર થઈ જાય. એ તમારા સિલેબસમાં નથી પણ અહીં તમે કહી શકો છો. ઓકે ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે ઓકે, હા ચાલો હવે આગળ વધીએ આપણે, બરાબર? ચલો એની અંદર પેલા મુદ્દાની ચર્ચા આપણે કરી લઈએ, બરાબર? અગત્યના મુદ્દા, એમાં પહેલો મુદ્દો મેં તમને જણાવ્યો
ફર્સ્ટ મુદ્દો શું કીધો આપણે કે ગાઉસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે તે આકાર કે પરિમાણ ગમે તે હોય તો પહેલો મુદ્દો આપણને એવું જણાવે છે કે આ ગમે તે હોય બરાબર ચલો આ બાણું બંધ કરી દે એ થશે બાણું બંધ કર ચલો જરૂરી છે ચલો અહીં ધ્યાન આપી દોજો બરાબર ચલો ગાઉસનો નિયમનું સમીકરણમાં જમણી બાજુમાં ક્યુ પદ આવે છે જી આ પદ આવે છે આપણું આ સૂત્ર જે છે લક્સ બરાબર આપણે શું લખ્યું સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ પણ આના બરાબર પણ એક સૂત્ર આપણે લખ્યું હતું E delta S બરાબર આ સૂત્ર આવે છે બરાબર તો આ સૂત્ર પ્રમાણે લખવા જઈએ તો શું થશે જુઓ સિગ્મા ક્યુ જમણી તરફ જે આવે છે અને આ ડાબી તરફ E આવે છે બરાબર તો આ જમણી તરફનો સિગ્મા ક્યુ જે છે એ જે સપાટીને તમે ધારો છો એની અંદરની સપાટીને તમારે કન્સિડર કરવાની દાખલા તરીકે અહીંયા આગળ તમને વિદ્યુતભાર આપેલા આવે અહીં ક્યુ વન વિદ્યુતભાર છે અહીં ક્યુ ટુ છે અહીં ક્યુ થ્રી છે અહીં ક્યુ ફોર છે બરાબર અને અહીં ક્યુ ફાઈવ છે હવે માની લો હું એક સપાટી કન્સિડર કરું છું આ સપાટી મેં કન્સિડર કરી બરાબર તો આ જે સપાટી જે મેં ધ્યાનમાં લીધી એ ધ્યાનમાં લીધેલી સપાટી એ ધ્યાનમાં લીધેલી સપાટીને આપણે કહીએ છીએ ગાઉસિયન પૃષ્ઠ આ જે સપાટી થઈ એને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ કયું પૃષ્ઠ ગાઉસિયન પૃષ્ઠ કહે છે બરાબર આ ગાઉસિયન પૃષ્ઠની અંદર સમાયેલો જે વિદ્યુતભાર હોય તો સિગ્મા અહીંયા લખવાનો હોય સિગ્મા ક્યુ બરાબર શું લખાય તો ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી પ્લસ ક્યુ ફાઈવ લખાય આ બેને ધ્યાનમાં લેવાય નહીં સમજ પડી કે જ્યારે તમે જમણી બાજુના સિગ્મા ક્યુ ની વાત કરતા હોય તો સપાટી વડે ઘેરેલો કુલ વિદ્યુતભાર હોય અંદરની તરફ આનો મતલબ કે અંદર સપાટીના અંદરના વિદ્યુતભારની ચર્ચા કરીએ છીએ બરાબર ઓકે કોઈ કન્ફ્યુઝન આમાં ચલો કોઈ ડાઉટ આમાં હેલો ફરી સમજાવું ઓકે ચલો અહીં ધ્યાન આપી દો દાખલા તરીકે હું તમને એમ કહું કે આવી કોઈ સપાટી આપેલી તમને ફરી વાર જુઓ સપાટી બીજી લઈએ આપણે દાખલા તરીકે આ એક સપાટી છે મારી જોડે આ સપાટી બરાબર એની અંદર ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી અહીં ક્યુ ફોર છે અને ક્યુ ફાઈવ છે વિદ્યુતભાર એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ વિદ્યુતભાર ધરાવે છે અમારે આ સપાટીમાંથી રહેલું ફ્લક્સ શોધવું છે તો જ્યારે હું સિગ્મા ક્યુ કરું તો સપાટીના અંદર કેટલા વિદ્યુતભાર છે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી છે હલો કેટલા વિદ્યુતભાર છે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી તો જમણી બાજુ આ જે છે એના બરાબર આપણે શું લખાશે તો ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી બાય એપ્સિલોન નોટ લખાય સમજ પડી કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો હવે જો તમે આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે શોધતા હોય તો જ્યારે ડાબી સાઈડનું તમે વિદ્યુત ક્ષેત્ર શોધશો તો વિદ્યુત ક્ષેત્રની અંદર તમે તમામ વિદ્યુતભારને ધ્યાનમાં લો છો તમામ વિદ્યુતભારો ને ધ્યાનમાં લેવા દેટ મીન્સ કે બધા જ આનો મતલબ શું થયો ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર ક્યુ ફાઈવ બધા જ વિદ્યુતભારોની તમારે ધ્યાનમાં લેવા પડે સમજ પડી હલો કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ચલો તો સેકન્ડ મુદ્દો આપણને એવું કહે છે જો સેકન્ડ મુદ્દાની અંદર તમને આપેલું છે અહીં આગળ કે ગાઉસના નિયમમાં જમણી બાજુનું પદ ક્યુ સપાટી વડે ઘેરેલા બધા વિદ્યુતભારને સમાવેશ કરે છે સમાવેશ વિદ્યુતભારની સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોય આ સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોય એનો આપણે સમેશન લેવાનું સમજ પડી કોઈ કન્ફ્યુઝન આમાં હલો ઓકે એ જ રીતે જ્યારે તમે ઈ ગણવા જાઓ ઈને ધ્યાનમાં લેવા જશો ત્યારે શું થશે ઈને કન્સિડર કરો ત્યારે ઈને ધ્યાનમાં લો તો ત્યારે શું થાય જ્યારે મારે ઈ લેવું હોય ધ્યાનમાં
ઈ બરાબર શું થશે? તો ઈ ની અંદર તમામ વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાના. કોને ધ્યાનમાં લેવાના? તમામે તમામ વિદ્યુત ભારને આપણે ધ્યાનમાં લેવાના. સમજ પડી? હેલો, ઓકે. ચલો તો સેકન્ડ થર્ડ મુદ્દો આપણને, જે પરિસ્થિતિમાં સપાટીને એવી પસંદ કરવામાં આવે છે કે કેટલાક વિદ્યુતભાર અંદર અને કેટલાક વિદ્યુતભાર બહાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે સૂત્રની ડાબી બાજુ આવે છે તે, તો એ એસ ની અંદરના અને બહારના એમ બધા જ વિદ્યુતભારને લીધે છે. પણ ગૌસના નિયમની જમણી બાજુનું પદ ક્યુ એસ ની માત્ર અંદરના વિદ્યુતભારો ધ્યાનમાં લેવામાં આવે, પણ જમણી તરફ જ્યારે આવતો ત્યારે અંદરના વિદ્યુતભાર ધ્યાનમાં લેવાના. જ્યારે ડાબી બાજુ તરફનું તમે ઈ લખવા જાઓ તો ડાબી તરફનું ઈ એ તમામે તમામ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર ધ્યાનમાં લેવા પડે. બોલો, છે કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? હલો, ઓકે. ચલો ચોથો મુદ્દો જુઓ, એ ગાઉસનો નિયમ લાગુ પાડવા માટે આપણે જે પસંદ કરીએ છીએ એ સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. આ જે પૃષ્ઠ મેં પસંદ કર્યું આનું અત્યારે આટલું જ યાદ રાખજો કે આ જે અહીંયા આગળ હું નાનું પૃષ્ઠ પસંદ કરીશ, આ જે ડોટેડ લાઈન બતાવી એ પૃષ્ઠને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ કહેવાય છે. બરાબર, ક્લિયર? એટલે જ્યારે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર તમે શોધવાનો પ્રયત્ન કરો અથવા તો ફ્લક્સ શોધવાનો પ્રયત્ન કરો તો એની અંદર હંમેશા યાદ રાખજો કે એ સૂત્ર ની અંદર ગાઉસિયન પૃષ્ઠ તમારે કન્સિડર કરીને સૂત્ર મેળવવું પડે. બરાબર, ઓકે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ આમાં? ચલો એના પછી જો તમારે ચોથા મુદ્દામાં ખાલી ગાઉસિયન પૃષ્ઠનો ઉલ્લેખ કરવાનો, એના સિવાય બીજો કશો ઉલ્લેખ કરવાનો નથી. બરાબર, બીજી કોઈ આપણે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. બરાબર, જો કે ગાઉસિયન સપાટી સતત વિદ્યુતભાર વિતરણ માંથી પસાર થઈ શકે છે, આ કોઈક વાર તમને પૂછાય અંડરલાઈન કરી લોજો. બરાબર, ચલો પાંચમો મુદ્દો, જ્યારે તંત્રને કોઈ સમમિતિ હોય ત્યારે ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્રને વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે. આવું ગાઉસિયન પૃષ્ઠ સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ શકે છે. હવે આ સમજો કે હું કોઈ અનિયમિત આકાર લઈશ તો એને ગણતરી કરવા માટે મને થોડુંક ઓકવર્ડ પડશે, પણ જો સમમિતિ ધરાવતો હોય, સમમિતિ એટલે ચોક્કસ પ્રકારનો આકાર ધરાવતો હોય એવો પદાર્થ હું ધ્યાનમાં લેવું. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આગળ જુઓ, અહીં આપણે એવું વિચારીએ કે આ એક પૃષ્ઠ છે. બરાબર, આ પૃષ્ઠ અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે, તો આમાંથી નીકળતું મારે ફ્લક્સ વિચારવું, તો આમાંથી નીકળતું ફ્લક્સ વિચારવા માટે મારે શું કરવું પડશે? અહીંયા આગળ ચારે બાજુ એક એવું પૃષ્ઠ વિચારી દો. બરાબર, અહીંયા આગળથી એને પૃષ્ઠ અહીંયા આગળ અહીં એ સેન્ટરમાં આવી રીતે વિચારો, આ કેન્દ્રમાં આવે ને એ રીતે વિચારો. આ વિદ્યુત ભારના હું સેન્ટરમાં અહીંયા આગળ આ પૃષ્ઠ વિચારી લો, તો આ કેન્દ્રમાં આવી ગયો અને કેન્દ્રમાં આવે તો મને એની ગણતરી સરળતાથી કરી શકાય. ચલો એક બીજું ઉદાહરણ લઈએ, આ કદાચ થોડું ઓકવર્ડ પડે. માની લો કે એક નાળાકાર છે. બરાબર, અને અહીંયા આગળ વિદ્યુત ભાર છે, તો મારે અહીંયા આગળ એનું મારે એનું ફ્લક્સ શોધવું છે, તો હું શું કરીશ? આ નાળાકારને પૂર્ણ કરી દઈશ. આ નાળાકારને મેં આખો નાળાકાર કરી દીધો. બરાબર, અને હવે હું સૂત્ર વાપરીશ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ, એરિયા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. સિગ્મા ક્યુ તો ક્યુ જ છે અને એપ્સિલોન નોટ આનું આખો એરિયા, તો ઈ ડોટ એ બરાબર તમારી જોડે ક્યુ અપોન એપ્સિલોન નોટ આવે. બરાબર, અને એરિયા અહીંયા હું નીચે લઈ જઉં એટલે મને વિદ્યુત ક્ષેત્રની માહિતી મળી જાય. સમજ પડી? તો આકાર ધરાવતો જે પૃષ્ઠ હોય એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. કેવા? કોને ધ્યાનમાં લઈએ છીએ? આકાર ધરાવતા. ચલો કોઈ ડાઉટ આમાં? ઓકે, ચલો અંતે લાસ્ટમાં જુઓ છેલ્લે, કે કુલમના નિયમમાં રહેલા અંતરના વર્ગના વ્યસ્તના નિયમ પર ગાઉસનો નિયમ આધારિત છે. જો ગાઉસના નિયમનું ખંડન થતું હોય તો વર્ગ વ્યસ્તના નિયમનું પણ કંઈક અલગ જ સૂચવે. એટલે અહીંયા આગળ એવું તમને આડકતરી રીતે કહેવા માંગે છે કે જે ગાઉસનો નિયમ છે એ વાસ્તવિક રીતે જોવા જઈએ બીજું કશું નહીં પણ શું છે? કુલમનો નિયમ જ છે, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે. બરાબર, હું સમજાવું. જો મેં અહીંયા તમને જે અહીંયા સારી અહીંયા આગળ મેં તમને સ્વરૂપ આપ્યું ઇન્ટિગ્રેશન ઈ ઇન્ટુ ડી એ. ચલો ઈ બરાબર શું લખીએ છીએ આપણે? માની લો બંને એક જ દિશામાં છે, થીટા ઝીરો થઈ ગયો, તો ઈ ડી એ કોસ થીટા કોસ ઝીરો લઈ લઈએ. દાખલા તરીકે ઈ બરાબર લખો છો 1/4π∈ ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર, ઇન્ટુ અહીંયા આગળ તમારી જોડે એરિયા આવી ગયો, એરિયા બરાબર તમે અહીંયા આગળ જોઈ શકશો શું થશે, તો અહીંયા બરાબર લખાશે 4π r² વ્યાખ્યા શું છે આપણી જોડે?
ફ્લક્સ બરાબર આપણે શું લખે છે તો E ઇન્ટુ એરિયા બરાબર તો આને હું E બરાબર લખવા જાઉં તો Q અપોન એપ્સિલોન ઇન્ટુ A આવે A બરાબર શું લખે છે તો 4 પાઈ R સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન નોટ તો આના બરાબર લખાશે Q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ R સ્ક્વેર 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ એટલે શું થયું K KQ અપોન R સ્ક્વેર આ રીતે પણ તમે જોઈ શકો તો આ ઇનડાયરેક્ટલી તમને આ શું આપે છે વિદ્યુત ક્ષેત્ર જ આપે છે એટલે કે કુલમનો નિયમ જ આપે છે સમજ પડી આ હેલો ખ્યાલ આવ્યો બરાબર ચલો કોઈ કન્ફ્યુઝન આમાં નથી ને અચ્છા ઓકે ચલો આગળ વધી આવે ચલો ના દેખાતો તો મને કહેજો બરાબર મેં પેલું બારણું બંધ કર્યું છે ને સ્ક્રીન દેખાય છે ને બરોબર હેલો સ્ક્રીન દેખાય છે ને બરોબર ચલો હવે તમને એક દાખલો અહીંયા આગળ આપેલો છે એ જુઓ બરાબર એ સમજ્યા અહીં જુઓ થ્રી ડાયમેન્શન આગળ આપેલું છે આપણે દોરવું પડશે થોડું આ રીતે અહીંયા તમને થ્રી ડાયમેન્શન આપેલું છે બરાબર આ પૃષ્ઠને આ પૃષ્ઠ જે છે ને મેં ડેશેડ લાઇનથી બતાવ્યું બરાબર એ ડેશેડ લાઇનનું ક્ષેત્રફળ તમને આપેલું છે ક્ષેત્રફળનો સદિશ એ આપેલો છે બરાબર અને એની દિશા એકમ સદિશ એન એ આપેલો છે એન આર એટલે રાઈટ સાઈડ બરાબર આ બાજુનો જે ક્ષેત્ર એનો સદિશ છે એકમ સદિશ એન લેફ્ટ આપેલો છે બરાબર આનું પણ એરિયા એ છે બધા એરિયા એ જ છે બરાબર બધાના એરિયા એ છે ચલો હવે શું કહે છે ના બધાની લંબાઈ એ છે એરિયા નથી આ લંબાઈ એ લંબાઈનો એક સમઘન આપેલો છે તમને અને એની અંદર ઈએક્સ જે મૂલ્ય આપેલું છે ઈએક્સ બરાબર અહીં તમને આપેલું છે આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 આ રીતનું તમને એક સૂત્ર આપેલું છે એમાં ઈવાય બરાબર 0 છે ઇઝેડ બરાબર પણ 0 છે આનો મતલબ એ થયો કે એક્સ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે આ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે વાય દિશા છે અને આ ઝેડ દિશા છે બરાબર તો આ દિશાની અંદર ઈ વાય બરાબર પણ 0 છે ઈ ઝેડ પણ 0 છે આ ઉગમ બિંદુ છે બરાબર ચલો તો હવે આપણને એવું કહે છે કે જો આલ્ફા બરાબર આપણને આપેલું છે કેટલું તો 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2 આ તમને આવું આપેલું હોય તો આમાંથી નીકળતું ફ્લક્સ આ સમઘનમાંથી નીકળતું કુલ ફ્લક્સ તો આપણે પહેલા પેલું કુલ ફ્લક્સ શોધવું છે કુલ ફ્લક્સ બરાબર શું અને કુલ વિદ્યુતભાર આ બે વસ્તુ આપણે શોધવી છે બરાબર હવે ફ્લક્સ નું સૂત્ર તમે જાણો છો ફ્લક્સ બરાબર શું થાય આગળ ભણી ગયા આપણે ફ્લક્સ બરાબર શું થાય તો મેં એક સિમ્પલ ફોર્મ્યુલા લખી છે ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ બરાબર અથવા તો તમે કહી શકશો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ
અથવા તો ડેલ્ટા એસ આ રીતે તમે લો. આ સિમ્પલ ફોર્મ્યુલા આપણી છે, આ દરેકને ફોર્મ્યુલાનો ખ્યાલ છે. બોલો, આ વસ્તુ આપણે ભણીને આવેલા છે બરાબર. કેટલા જણ છે? બે જણા પાછા ગાયબ થઈ ગયા, માનવ આવ્યો નથી ને. ચલો, પરિણામ પણ નથી આવ્યા છે બરાબર ને. ચલો કોઈ નહીં, ચલો હવે અહીંયા ધ્યાન આપજો કે E ઇન્ટુ ડીએસ. હવે અહીંયા આગળ આપણને E આપેલું છે, પણ કોના અર્થમાં આપણે લેવાનું છે? તો સૌથી પહેલા પહેલું વસ્તુ આપણે જોઈએ છે અહીંયા આગળ ક્ષેત્ર, ક્ષેત્ર અહીંયા આલ્ફા આપેલો છે અને અહીંયા આગળ E આપેલો છે. E એટલે X બરાબર E અંતર માટે અહીંયા આગળ તમને કીધેલું છે બરાબર. તો પહેલા તમારે લેફ્ટ સપાટી અને રાઈટ સપાટી બે સપાટી માટે વિચારવાનું છે. હવે ક્ષેત્રની દિશા આ બાજુ જાય, આ તરફ જાય, તો અહીંયા આગળ તમે જોશો તો આ દિશાની અંદર થીટા અહીંયા આગળ 0 થશે. ચલો ફરી બાજુ અહીં જુઓ, એટલે આ બાજુ બધી જગ્યાએ 90 ડિગ્રી થવાનું. ક્ષેત્ર અહીંયા આગળ શું થશે? 90 ડિગ્રી. અહીં પણ 90 ડિગ્રી, નીચે પણ 90 ડિગ્રી, અને બાકીના બધી જગ્યાએ તો ક્ષેત્ર છે જ નહીં. વાય દિશામાં તો બિલકુલ ક્ષેત્ર 0 છે. આ બાજુ ફ્લક્સ નહીં આવે, આ બાજુ ફ્લક્સ નહીં આવે, આ તરફ નહીં આવે, આ તરફ નહીં આવે. ફક્ત એક્સ ની પ્લસ અને એક્સ ની માઇનસ આ બે દિશામાં ફ્લક્સ આવશે. બોલો, ખ્યાલ આવ્યો? ઓકે, એક મિનિટ, સમગણ જેવું કશું હોય ને તો હું તમને સમજાવું બરાબર. સમગણ જેવું કોઈ મળી જાય કોઈ વસ્તુ તો તમને બતાવતો હું બહાર. ચલો, આ ચોપડીને લઈને હું તમને સમજાવું. જો આ ચોપડી છે, માની લો કે ચોપડી અહીંયા મૂકેલી છે બરાબર. આ ઉપરની બાજુ પણ છે, આ બાજુ પણ છે, આ બાજુ પણ છે. આ એક્સ દિશા પ્લસ, આ એક્સ માઇનસ દિશા. આ દિશામાં ફ્લક્સ આવે, આ દિશામાં ફ્લક્સ આવે, ઉપરની દિશામાં ફ્લક્સ આવે, નીચેની ફ્લક્સ દિશામાં ફ્લક્સ આવે. કારણ કે આ બધી બાજુએ શું થશે? જીરો થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ બાજુ ફ્લક્સ બિલકુલ આવશે નહીં બરાબર. પાણી પીવું. ચલો, તો એનો મતલબ કે ખાલી x પ્લસ અને x માઇનસ દિશામાં જ ફ્લક્સ આવશે. શું થયો મતલબ એનો? x પ્લસ અને x માઇનસ દિશામાં જ ફ્લક્સ હોય ને, બાકીની બધી દિશામાં ફ્લક્સ હશે? બે જણા બોલે છે, બાકી બધા રિયાઝ. એક મિનિટ, ચલો અહીં જુઓ તો આ 3 ડાયમેન્શન છે બરાબર. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ બરાબર. ક્ષેત્ર હું આ દિશામાં લેવું છું બરાબર. અને અહીંયા આગળ એક પૃષ્ઠ મેં મૂક્યું, આ પૃષ્ઠ મૂક્યું, એલ લંબાઈ એલ પહોળાઈ બરાબર. એનું ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં જાય, એ બરાબર શું લખાશે? એલ સ્ક્વેર.
અને કયો કેરેટ આવશે આઈ કેરેટ એક્સ દિશામાં આ ઈ આઈ કેરેટ છે બરાબર ઈ બરાબર આઈ કેરેટ છે બરાબર તો આ દિશાની અંદર પ્લસ શું થાય તો પ્લસ શું સૂત્ર આપણે લખીએ છીએ પ્લસ બરાબર ઈ ઇન્ટુ એ એરિયા માટે લીધું ઈ ની જગ્યાએ તમે લખશો ઈ આઈ ડોટ ડોટ બીજો કોણ શું છે એલ સ્ક્વેર આઈ ડોટ બરાબર લખશો e into l square i dot i અને i dot i બરાબર 1 થઈ જાય યાદ કરી લો 1 થઈ જાય તો તમારું e l square ફ્લક્સ થયું આ દિશામાં હવે આ દિશામાં શું થાય આપણું તેને મૂક્યું તો એની આ દિશાની અંદર ફ્લક્સ મને મળી આટલું તો આની ઓપોઝિટ ડાયરેક્શનમાં શું થાય બોલો માનસી આવી છે માનસી માનસી ઓકે ચલો આ દિશા મેં પ્લસ ધારી તો એનો મતલબ કે આની ઓપોઝિટ ડાયરેક્શન એટલે માઇનસ થાય બરાબર અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ માઇનસ હોય આમ તો જોવા જઈએ તો એ પણ આપણે લઈ શકાય તો આની ઓપોઝિટ ડાયરેક્શન આવે ત્યારે તમે થીટા શું લોસો 180 આની પોઝિટિવ સાઈડ જોશો ત્યારે થીટા તમારે લેવાનો 0 આની ઉપરની દિશામાં 90 ડિગ્રી નીચેની દિશામાં 90 ડિગ્રી આ બાજુ 90 ડિગ્રી આ બાજુ 90 ડિગ્રી આ કે ક્ષેત્રને લંબ રૂપે થશે આ બાજુ આ બાજુ આ બાજુ ને આ બાજુ બરાબર એ બધા ક્ષેત્રને લંબ રૂપે થશે માટે ઉપરની તરફ નીચેની તરફ આ સાઈડ અને આ સાઈડ એ ફ્લક્સ 0 થશે ફક્ત x પ્લસ દિશામાં x માઇનસ દિશામાં પ્લસ આવે અને ચોપડી માં તમે પાઈ બાય 2 શબ્દ વાપર્યો છે મેં 90 ડિગ્રી લખ્યું છે તમારે ચોપડીમાં આગળ લખેલું છે પાઈ બાય 2 હોવાથી પ્લસ ઓર માઇનસ પાઈ બાય 2 હોવાથી આવું કંઈક શબ્દ વાપરેલો જુઓ લખ્યું છે નીચે પાઈ બાય 2 ઓકે ચાલો ઓકે દાખલો સમજવાનો પહેલો છે બરાબર પછી એને છેલ્લે કશું તમારી જોડે ના રહે પરીક્ષા કાલે કાલે હોય તો એને ગોખ દો બાકી સમય તમારી જોડે છે સમય તમને ખૂબ જ સપોર્ટ કરે છે માટે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બરાબર ચલો જુઓ અહીંયા આપણે એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્રને માત્ર એક્સ ઘટક હોવાથી એક્સ ને લંબ બાજુ માટે ઈ અને ડેલ્ટા એસ સદિશો વચ્ચે ખૂણો પ્લસ ઓર માઇનસ આઈ બાય 2 છે આથી થાય કરેલા બે બાજુ સિવાય દરેક બાજુમાંથી ફ્લક્સ અલગ અલગ થી શૂન્ય બનશે ડાબી તરફ બાજુનું વિદ્યુત ક્ષેત્રનું માન ઈ બરાબર ઈ એલ બરાબર તમે ડાબી તરફ લખશો તો એને લખશો તમે ઈ એલ ઇઝ ઇક્વલ ટુ અહીં આપેલું છે આપણને ઈ એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 બરાબર ડાબી બાજુ માટે લખશો એટલે ડાબી બાજુ માટે લખશો એટલે આલ્ફા એની જગ્યાએ તમે લખશો એ બાય 2 એટલે એક્સ બરાબર જ્યારે તમે એ લો ત્યારે આ વેલ્યુ આપણને મળે છે બોલો છે કોઈ ડાઉટ ચલો હવે જમણી તરફ તમે લેવા જશો બરાબર અહીંયા આગળ કે અંતર તમારું એ આપેલું છે બરાબર આટલેથી આટલું અંતર એ હતું અને આ બીજું અંતર એટલે ટ્વાઇસ એ અંતર થયું તો e રાઈટ જ્યારે લખવા જશો ત્યારે તમારું આવશે આલ્ફા x રેઝ ટુ 1/2 પણ x ની જગ્યાએ આવશે લખવાનું છે x પ્લસ x એટલે e પ્લસ e એટલે 2 આવશે તો આલ્ફા ઇન્ટુ 2a રેઝ ટુ 1/2 આ બીજા નંબરનું સૂત્ર આ પહેલા નંબરનું સૂત્ર ચલો આ x બરાબર e આગળ આ x બરાબર 2a પાસે આ થશે બોલો ખ્યાલ આવ્યો આ બે સમીકરણમાં કન્ફ્યુઝન આમાં જો બીજી પેન વાપરીને તમને સમજાવું બ્લેક પેન લીધી આ સપાટી આગળનું જે ક્ષેત્ર છે એને આપણે EL કહીએ તો અહીંથી એનું અંતર એ છે માટે અહીં તમે લખશો આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 પણ એક્સ બરાબર શું છે એ છે એટલે કે 1/2 આ સપાટી આ એ અને આ બીજો એ ટોટલ 2 એ થયું આ સપાટી ને અનુરૂપ અહીંયા આગળ આની માટે જે ક્ષેત્ર આવશે ઈ આર બરાબર આ લેફ્ટ વિથ ધ રાઈટ માટે અહીંયા આગળ આલ્ફા તો આવે છે અને એક્સ રેઝ ટુ 1/2 પણ એક્સ નું મૂલ્ય અહીં શું છે 2 એ છે રેઝ ટુ 1/2 ઈ રાઈટ આવી ગયું ખ્યાલ આવ્યો હેલો કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો વેરી ચલો એના પછી જુઓ નેક્સ્ટ તો બે આપણી જોડે ક્ષેત્ર આવી ગયા છે ઈ લેફ્ટ અને ઈ રાઈટ હવે તમે ફ્લક્સ ની વ્યાખ્યા મુજબ તમે જાણો છો રાઈટ માટે મારે લખવું છે લેફ્ટ માટે બરાબર લેફ્ટ માટે તો ફ્લક્સ લેફ્ટ બરાબર શું લખશો
તો ઈ લેફ્ટ ડોટ ડેલ્ટા એસ બરાબર ઈ લેફ્ટ નું મૂલ્ય તમને આપેલું છે અહીંયા આગળ ઈ લેફ્ટ બરાબર તમને અહીંયા આગળ આપેલું છે બરાબર ઈ એક્સ ઈ લેફ્ટ તમને અહીંયા આગળ આપેલું છે ચલો એ માઇનસ ને આગળ લઈશું એટલે કે અહીં ડોટ પ્રોડક્ટ અહીંયા આગળ લીધો એને તો ડેલ્ટા એસ ઈ એલ ઇન્ટુ એન એલ બરાબર પણ અહીંયા આગળ તમે જોઈ શકો થીટા અહીંયા તમારો ઝીરો છે સોરી 180 છે એટલે અહીં તમે લખશો ઈ એલ ડેલ્ટા એસ કોસ 180 અને કોસ 180 બરાબર લખાય માઇનસ 1 એટલે તમે લખશો ઈ એલ ડેલ્ટા એસ આ તમારું ત્રીજા નંબરનું સમીકરણ ઓળખ્યા આની આની વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી આ વિદ્યુત ક્ષેત્ર તરફનું ક્ષેત્રફળ આ દિશામાં માટે અહીંયા આગળ તમારું 180 કોણ થાય અહીંયા આગળ આ નહીં લખો ડાયરેક્ટ લખશો તો બી ચાલશે ધ્યાન રાખજો ક્લિયર એ જ રીતે ફાઈ રાઈટ સાઈડ એટલે લખશો તમે ઈ આર ડેલ્ટા એસ અને તમે જાણો છો ઈ આર ડેલ્ટા એસ કોસ 0 લખાશે થીટા 0 ક્લિયર ચલો ઈ આર ડી અહીંયા આગળ થઈ જશે ઈ આર ડેલ્ટા એસ આ થયું ઇક્વેશન નંબર 4 પ્લસ આર કોઈ ડાઉટ આમાં હવે મારે અહીંયા આગળ શોધવું છે શું તો મારે પરિણામી ફ્લક્સ શોધવું છે તો પરિણામી ફ્લક્સ બરાબર ફાઈ બરાબર આપણે શું લખે છે ફાઈ લેફ્ટ પ્લસ ફાઈ રાઈટ ચલો રાઈટ તમારું જે આવ્યું છે એનું મૂલ્ય અગર મૂકવા દઈએ તો એક તમને જોડે થશે આલ્ફા 2a રેઝ ટુ 1 હાફ ઇન્ટુ એરિયા એરિયા બરાબર અહીંયા આગળ શું લખશો તો a સ્ક્વેર થઈ જશે ઇન્ટુ a સ્ક્વેર બરાબર માઇનસ આ આલ્ફા થશે માઇનસ આલ્ફા ડેલ્ટા એસ બરાબર લખાશે આલ્ફા ઇન્ટુ એ રેઝ ટુ 1 1 હાફ ઇન્ટુ એ સ્ક્વેર આ એક સૂત્ર થશે તમારું બરાબર ક્લિયર હું આની અંદરથી આમ પણ લખી શકું આલ્ફા 2 રેઝ ટુ 1 હાફ ઇન્ટુ એ રેઝ ટુ આની 1 હાફ ઘાત ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ આલ્ફા આને પણ એ રેઝ ટુ 1 હાફ એ રેઝ ટુ 2 બરાબર અહીં આધા સરખો તો ઘાતાંકનું સમેશન થાય અહીંયા રેઝ ટુ 3/2 હશે એ રેઝ ટુ 3/2 અહીંયા પણ એ રેઝ ટુ 3/2 બરાબર આની અંદરથી હું આલ્ફા કોમન કાઢું અને એ રેઝ ટુ 3/2 કોમન કાઢું તો 2 રેઝ ટુ 1 હાફ માઇનસ 1 therefore alpha is to 3/2 root 2 minus 1 આ રીતનો જવાબ આવે જો પાછળ તમને જવાબ આપેલો છે a is to 2 2a કેમ 5/2 લખ્યું એક જ મિનિટ રાઈટ માટે તમારે જોડે આવી ગયું કેટલું લેફ્ટ માટે આપણે લીધું લેફ્ટ અને રાઈટ માટે ડેલ્ટા ઇન્ટુ a સ્ક્વેર એક મિનિટ મારી કઈ ભૂલ થાય છે મારી ભૂલ કઈ જગ્યાએ થઈ તો આ જગ્યાએ થઈ એક જ મિનિટ અહીંયા આગળ જુઓ આ જે મૂલ્ય આવ્યું આ બાજુનું જે પૃષ્ઠ હતું ને એ પૃષ્ઠ માટેનું ક્ષેત્ર આપણે લખ્યું હતું ઈ રાઈટ બરાબર લખ્યું આલ્ફા ઇન્ટુ એક્સ રેઝ ટુ 1 હાફ તો આપણ અંતર તો એક એટલું જ રહ્યું એ રેઝ ટુ 1 હાફ જ આવે છે બરાબર લેફ્ટ માટે પણ એટલું જ રાખ્યું ને રાઈટ માટે પણ એટલું જ રાખ્યું છે તો અહીંયા આગળ ચલો ઈ આર તો ઈ આર નું મૂલ્ય મેં મૂક્યું કેટલું એક જ મિનિટ કેમ ભૂલ પડ્યા